નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિન્દ્ર પટેલ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન કે જેમાં પાઠ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર શીખી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે બેકિંગ સોડા, તેની બનાવટ અને ઉપયોગો, આ ઉપરાંત ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો, સાથે સાથે સ્ફટિક જળ વિશે આપણે શીખી ગયા હતા. આજે આપણે આ પાઠમાં ત્યાંથી આગળ નવો ટૉપિક શીખવાનો છે અને હવે આપણા આ પાઠમાં એક જ ટૉપિક બાકી છે, પ્લાસ્ટર ઓફ પેરિસ. તો એના વિશે આપણે આજના આ સેશનમાં એટલે કે આ લેક્ચરમાં આપણે શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ધ્યાન આપશે. વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠનો હવે આ છેલ્લો ટૉપિક છે પ્લાસ્ટર ઓફ પેરિસ. એટલે કે હવે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, તેના ઉપયોગો વિશે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્લાસ્ટર ઓફ પેરિસ કે જેને ટૂંકમાં POP તરીકે ઓળખવામાં આવે છે, POP, P એટલે પ્લાસ્ટર, O એટલે ઓફ અને P એટલે પેરિસ, એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ. આમ તો તમે POPથી પરિચિત હશો જ, તમે એના વિશે થોડું ઘણું જાણતા જ હશો, પરંતુ અહીં આપણે વિસ્તારથી તેની બનાવટ અને ઉપયોગો વિશે શીખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ લઈએ પ્લાસ્ટર ઓફ પેરિસનો અણુસૂત્ર. પ્લાસ્ટર ઓફ પેરિસનો અણુસૂત્ર છે CSO4, CSO4 ઇન્ટુ 1/2H2O. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? તો યાદ રાખવાનું કે પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ. કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ છે. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, CaSO4 એટલે કેલ્શિયમ સલ્ફેટ, 1/2 એટલે હેમી, H2O માટે હાઇડ્રેટ. ફરીથી કહું છું, ધ્યાન આપો, CaSO4 માટે કેલ્શિયમ સલ્ફેટ, 1/2 માટે હેમી, H2O માટે હાઇડ્રેટ. એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ કે જેનું અણુસૂત્ર છે CaSO4 ઇન્ટુ 1/2H2O અને તેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેની બનાવટ વિશે જોઈએ કે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બનાવવામાં આવે છે, કેવી રીતે મેળવવામાં આવે છે. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે પ્લાસ્ટર ઓફ પેરિસ એ જીપ્સમમાંથી મેળવવામાં આવે છે. જીપ્સમ કે જેને બીજા શબ્દોમાં ચીરોડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જીપ્સમ એટલે કે ચીરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો તે પાણીના અણુ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસમાં ફેરવાય છે. ફરીથી કહું છું, ધ્યાન આપો, જીપ્સમ એટલે કે ચીરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો તે પાણીના અણુ ગુમાવે છે અને તેમાંથી આપણને પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે, એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રાસાયણિક પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ. તો પ્લાસ્ટર ઓફ પેરિસ એ જીપ્સમમાંથી બને છે. તો જીપ્સમ કે જેનું અણુસૂત્ર છે CaSO4 ઇન્ટુ 2H2O ગિવ્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે, એટલે અહીંયા આપણે 373 કેલ્વિન ટેમ્પરેચર દર્શાવવું પડે. હવે એમાંથી બને છે પ્લાસ્ટર ઓફ પેરિસ. તો પ્લાસ્ટર ઓફ પેરિસ કે જેનું અણુસૂત્ર છે CaSO4 ઇન્ટુ 1/2H2O સાથે સાથે પાણી છૂટવું પડે છે, એટલે પ્લસ કરીને આપણે H2O દર્શાવીશું. હવે
विद्यार्थी मित्रों आ समीकरण आप संतुलित कर दी है तो तब जी सको कि डाबी बाजू कैल्शियम एक है, जमणी बाजू पर कैल्शियम एक है, डाबी बाजू सल्फर एक है, जमणी बाजू सल्फर एक है, डाबी बाजू ऑक्सिजन चार है, जमणी बाजू ऑक्सिजन चार है, डाबी बाजू पानीना बे अणु है, जमणी बाजू पानीना आ एक अने अर्धो एटले दोढ अणु है, अर्धो अणु खूटे छे। तो विद्यार्थी मित्रों अहीं आपणे आ पानीनो एक अणु है ये एकनी जगह दोढ करी दईए एटले के एक पूर्णांक एक दुत्यांश वडे ने गुणी दईए। बीजा शब्दों में कही है तो H2O नी आगळ एक पूर्णांक एक दुत्यांश मूकी दईए तो जमणी बाजू पानीना बे अणु थशे, दोढ आ अने अर्धो आ, એટલે કે આપણું સમીકરણ રાસાયણિક દ્રષ્ટિએ સંતુલિત સમીકરણ થશે। સમજ પડે વિદ્યાર્થી મિત્રો? ચાલો ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું, ધ્યાન આપો। જીપ્સમ એટલે કે ચેરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો તે પાણીના અણુ ગુમાવે છે અને તેમાંથી આપણને પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે POP મળે છે। હવે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે પ્લાસ્ટર ઓફ પેરિસ એ સફેદ રંગનો પાવડરમય પદાર્થ છે। પ્લાસ્ટર ઓફ પેરિસ એ સફેદ રંગનો છે જે પાવડર સ્વરૂપનો પદાર્થ છે। જો તેને પાણી સાથે મિશ્ર કરવામાં આવે તેને એટલે કોને? તો કે પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો તે સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાઈ જાય છે। એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણી ઉમેરવામાં આવે તો તેની પાણી સાથે પ્રક્રિયા થાય છે અને સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાઈ જાય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે દર્શાવીએ। તો પ્લાસ્ટર ઓફ પેરિસ કે જેનું અણુસૂત્ર છે CaSO4 × 1/2H2O, તેમાં પાણી ઉમેરવામાં આવે એટલે પ્લસ કરીને આપણે H2O દર્શાવીશું, ગેવ્સ, બંને વચ્ચે પ્રક્રિયા થાય છે, સખત ઘન પદાર્થ જીપ્સમ બને છે જેનું અણુસૂત્ર છે CaSO4 × 2H2O। ચાલો સમીકરણ સંતુલિત કરી દઈએ। ડાબી બાજુ CaSO4 એક છે, જમણી બાજુ CaSO4 એક છે, ડાબી બાજુ અહીંયા પાણીનો એક અણુ અને અડધો આ એટલે દોઢ અણુ છે, જમણી બાજુ પાણીના બે અણુ છે। તો અહીંયા બે કરવા માટે આ H2O ની આગળ હું દોઢ મૂકી દઉં એટલે કે H2O ને દોઢ વડે ગુણી દઉં તો ડાબી બાજુ દોઢ અને અડધો એટલે પાણીના બે અણુ થશે અને જમણી બાજુ પણ પાણીના બે અણુ થશે, એટલે કે આપણું આ સમીકરણ રાસાયણિક દ્રષ્ટિએ સંતુલિત સમીકરણ થશે। હવે આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે POP એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ એ CaSO4 નો હેમિહાઇડ્રેટ છે। POP એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમિહાઇડ્રેટ છે જેમાં Ca+2 અને SO4-2 સાથે પાણીનો અડધો અણુ જોડાયેલો છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે આ પ્લાસ્ટર ઓફ પેરિસ એ CaSO4 નો હેમી એટલે અડધો 1/2 હાઇડ્રેટ છે। આની અંદર Ca+2 અને SO4-2 આ આયન સાથે આ પાણીનો અડધો અણુ જોડાયેલો હોય છે। ફરીથી કહું છું કે આ પ્લાસ્ટર ઓફ પેરિસમાં આ Ca+2 અને SO4-2 આયન સાથે પાણીનો આ અડધો અણુ જોડાયેલો હોય છે, એટલે એવું કહેવાય કે આ પ્લાસ્ટર ઓફ પેરિસ એ CaSO4 નો હેમી હાઇડ્રેટ છે, હેમી એટલે અડધો। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે આગળ જઈએ તો પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો આવે છે। પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ શું છે? પરીક્ષામાં 2 માર્કના ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે કે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો, તો ચાલો પહેલો ઉપયોગ છે બાંધકામ તથા પ્લાસ્ટરમાં। વિદ્યાર્થી મિત્રો બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થતો હોય છે। બીજો ઉપયોગ છે ફ્રેક્ચરમાં હાડકાંને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે, પ્લાસ્ટર કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે। આ ઉપયોગનો તો વિદ્યાર્થી મિત્રો આપણને થોડી ઘણી ખબર હોય, થોડું ઘણું આપણે જાણતા હોઈએ, કદાચ આપણને પણ અનુભવ થયો હોય અથવા આપણી આજુબાજુ આપણે ક્યાંક જોયું હોય
કે કોઈને અકસ્માત થાય અથવા કોઈ પડી જાય કે કોઈને વાગે છે અને જો શરીરનું કોઈ હાડકું ક્રેક થતું હોય છે અને એને પ્લાસ્ટર કરવામાં આવે છે તો ડૉક્ટર હાડકું જે તે એના ભાગ સાથે વ્યવસ્થિત રીતે સાચી સ્થિતિમાં ગોઠવાઈ જાય અથવા એના સાંધા સાથે બરાબર જોડાઈ જાય તે માટે ડૉક્ટર પ્લાસ્ટર કરતા હોય છે અને એ પ્લાસ્ટર કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરે છે. એટલે કે હાડકામાં ફ્રેક્ચર થયું હોય, હાડકું ક્રેક થઈ ગયું હોય અથવા સામાન્ય છૂટું પડી ગયું હોય તો એને એના અન્ય ભાગ સાથે વ્યવસ્થિત રીતે સાચી સ્થિતિમાં એ જોડાઈ જાય તે માટે પ્લાસ્ટર કરતા હોય છે ડૉક્ટરો, અને એ પ્લાસ્ટર કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરે છે. એટલે ફ્રેક્ચરમાં હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે પીઓપીનો ઉપયોગ થાય છે. ત્રીજો ઉપયોગ છે દાંતના ચોકઠા બનાવવા માટેના જે કંઈ બીબાની જરૂર પડે છે તો એ બીબા બનાવવા માટે પીઓપીનો ઉપયોગ થાય છે. ચોથો ઉપયોગ છે રમકડા અને પૂતળા બનાવવા માટે, એટલે કે રમકડા અને પૂતળા એટલે કે મૂર્તિઓ સ્ટેચ્યુ બનાવવા માટેનો ઉપયોગ થાય છે. પાંચમો ઉપયોગ છે બ્લેકબોર્ડ ઉપર લખવાના ચોક બનાવવા માટે. વિદ્યાર્થી મિત્રો, આ બ્લેકબોર્ડ ઉપર લખવા માટે આપણે આ જે ચોકનો ઉપયોગ કરીએ છીએ એ ચોક બનાવવા માટે પણ પીઓપીનો ઉપયોગ થાય છે. છઠ્ઠો ઉપયોગ છે પ્રયોગશાળામાં સાધનોને અવાજ ચુસ્ત રાખવા માટે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે પ્રયોગશાળામાં પ્રયોગ કરતા હોઈએ તો એ દરમિયાન સાધનોને ઘણી વખત હવા ચુસ્ત રાખવાના હોય છે તો એ સાધનોને હવા ચુસ્ત રાખવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થતો હોય છે. સમજ પડે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપો, ઝડપથી ફરીથી એકવાર ઉપયોગ રિપીટ કરી દઉં છું. પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો કયા કયા? તો પહેલો ઉપયોગ છે બાંધકામ તથા પ્લાસ્ટરમાં પીઓપીનો ઉપયોગ થાય છે. નંબર બે, ફ્રેક્ચરમાં હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે પીઓપીનો ઉપયોગ થાય છે. નંબર ત્રણ, દાંતના ચોકઠા બનાવવા માટેના જે કંઈ બીબાની જરૂર પડે છે એ બીબા બનાવવા માટે. ચોથો ઉપયોગ છે રમકડા અને પૂતળા બનાવવા માટે. પાંચમો ઉપયોગ છે બ્લેકબોર્ડ ઉપર લખવાના ચોક બનાવવા માટે. છઠ્ઠો ઉપયોગ છે પ્રયોગશાળામાં સાધનોને હવાચુસ્ત રાખવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પ્લાસ્ટર ઓફ પેરિસ આપણો આ ટૉપિક પૂરો થાય છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં એક નાનો પ્રશ્ન છે, શોર્ટ ક્વેશ્ચન, જે તમને ટૂંકા પ્રશ્નમાં એમસીક્યુમાં કે ખાલી જગ્યામાં પૂછાઈ શકે. યાદ રાખવાનું કે એક્વારિજિયા એ શાનું મિશ્રણ છે? તો કે એક્વારિજિયા એ એક ભાગ સાંદ્ર HNO3 એટલે કે એક ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ અને ત્રણ ભાગ સાંદ્ર HCl એટલે કે ત્રણ ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ છે. ફરીથી કહું છું કે એક્વારિજિયા એ ખાલી જગ્યાનું મિશ્રણ છે અથવા તો એવું પૂછાય કે એક્વારિજિયા એ શાનું મિશ્રણ છે? તો યાદ રાખવાનું કે એક્વારિજિયા એ એક ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ અને ત્રણ ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ બીજો પાઠ પૂરો થાય છે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. આપણા આવતા એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ નવા ટૉપિક નવા પાઠમાં શીખીશું, એટલે કે નવા પાઠની શરૂઆત કરીશું. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવ્યો?